नमस्कार खेडूत मित्रों, ओनली खेडूत हेल्प में आपनु स्वागत छे। आज तारीख 20 जुलाई 2023, आजना बपोरना 1:30 वाग्याना महत्वना हवामान समाचार जाणीशुं, जेमां गुजरातमां खास करीने भारे वरसादनी आगाही करवामां आवी छे। हजु पण गुजरात उपर एक नवी सिस्टम बनवा जई रही छे, तो गुजरात में आजे तेमज आवतीकाले अने अत्यारे सांज सुधी में केटलाक विस्तारों में जलबंबाकार जेवी स्थिति सर्जाई शके तेटलो वरसाद पड़वानी शक्यताओ छे। जोईए संपूर्ण अपडेट कया कया विस्तारों में भारे वरसादनी शक्यता रहेली छे। अत्यारना समयनी अपडेट जोईए तो अत्यारे खास करीने सौराष्ट्रना घणा बधा विस्तारों छे, जेमां द्वारिका आजूबाजूना विस्तारों भाटिया, खंभाळिया, लालपुर, कालावड, भाणवड तेमज पोरबंदर आजूबाजूना जे विस्तारों छे, उतियाणा, उपलेटा, पोरबंदर, जेतपुर, जूनागढ़, केशोद, मांगरोल, विसावदर, बगसरा, धारी, अमरेली, गोंडल तेमज खास करीने मांगरोल, वेरावल आजूबाजूना जे विस्तारों छे, कोडीनार, तुलसीश्याम, ऊना, राजूला, आ जे बधा विस्तारों छे तेमां पण वरसादनी शक्यता छे। तो अत्यारे सवारना समय जे आ विस्तारोमां वरसाद पड्यो हतो ते विस्तारोमां अत्यारे सामान्य वरसादनी शक्यता छे। सौथी वधारे जो वरसादनी शक्यता होय तो अमरेली, बाबरा, जसदण, गढ़ा, वलभीपुर, सीहोर तेमज भावनगरना विस्तारों में रहेली छे। बोटाद आजूबाजूना विस्तारों बरवाला, सोनगढ़, धंधुका, लींबड़ी, राणपुर आज बधा विस्तारों से, सुरेन्द्रनगर आजूबाजूना जे विस्तारों से तेमज ध्रांगध्रा, हळवद, मोरबी तेमा पण वरसादनी शक्यता अत्यारे जोवा मळे छे। अने आगळ वात करीए तो अमदावाद आजूबाजूना जे विस्तारों से, विरमगाम, अमदावाद, धोळका, नड़िया, कपड़वंश आ बधा विस्तारों तेमज राधनपुर आजूबाजूना विस्तारों, मेहसाणा, हिम्मतनगर, डूंगरपुर, खेड़ब्रह्मा, आबू रोड, थराद आ बधा विस्तारों में पण वरसादनी शक्यता रहेली छे। गत 24 कलाकनी जो बात करिए तो गुजरातनी अंदर टोटल 201 तालुकानी अंदर वरसाद नोंधायो छे, जेमां केटलाक एवा तालुकाओ छे जेनी अंदर खास करीने 26 तालुकाओ एवा छे जेनी अंदर 4 ઇંચથી વધુ વરસાદ પડી ગયો છે। તો આગામી સમયમાં હજુ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। હજુ 5 દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે। આજે ગત 24 કલાકમાં જૂનાગઢના જે વિસ્તારો છે જેમાં 13.6 ઇંચ વરસાદ પડ્યો, તો વલસાડના ઉમરગામ આજુબાજુના વિસ્તારોમાં પણ 12 ઇંચ વરસાદ, વાપીમાં પણ 11 ઇંચ જેટલો વરસાદ પડ્યો, જૂનાગઢ આજુબાજુના જે માળિયાહાટીના વિસ્તારો છે તેની અંદર પણ 9 ઇંચ કરતાં વધુ વરસાદ વરસી ગયો છે। તો જામનગરના જામજોધપુરમાં 8 ઇંચ, વલસાડના પારડીમાં 7 થી 7.5 ઇંચ વરસાદ પડ્યો, ભાવનગરના વલભીપુરની અંદર 6 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। તો અત્યારે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં અત્યારે ખાસ કરીને 3 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે। તો ખાસ અત્યારે 2 કલાકની વાત કરીએ તો 2 કલાકમાં ટોટલ 39 જેટલા તાલુકામાં વરસાદ નોંધાયો, જેમાં મહુવામાં 2.5 ઇંચ વરસાદ થયો, જ્યારે જૂનાગઢના કેશોદમાં 3.5 ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે। હવે મિત્રો, ECMWF મોડલ મુજબ અત્યારે સાંજની અપડેટ જોઈએ તો સાંજના 6 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન દ્વારિકા, સલાયા, જામનગર, રાજકોટ, ભાણવડ, પોરબંદર, જૂનાગઢ, ગોંડલ, જસદણ, ચોટીલા, બોટાદ તેમજ ભાવનગર, અલંગ, અમરેલી આ બધા જે વિસ્તારો છે તેમજ વેરાવળ આજુબાજુના વિસ્તારો છે, ઉના, મહુવા, જેસર, બગદાણા પંથક, ધારી, વિસાવદર, બગસરા, તુલસીશ્યામ, અમદાવાદ અને ગાંધીનગર આજુબાજુના જે વિસ્તારો છે, વડોદરા છે, દાહોદ છે, ડુંગરપુર છે, મહેસાણા છે તેમજ બનાસકાંઠા, પાલનપુર, સુઈગામ આ બધા વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા છે। દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી આ બધા વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે। આજે રાત્રિની અપડેટ જોઈએ તો રાત્રિના 10 વાગ્યાથી લઈ 12 વાગ્યાના સમયગાળા દરમિયાન પોરબંદર આજુબાજુના વિસ્તારો, વેરાવળ, જૂનાગઢ, અમરેલી, ગોંડલ, જસદણ તેમજ રાજુલા પંથક, પૂના, દીવ આજુબાજુના વિસ્તારો, દ્વારકા, સલાયા, જામનગર, રાજકોટ, ચોટીલા, બોટાદ, જસદણ, પોરબંદર, ભાણવડ, લાલપુર, કાલાવડ, મોરબી, સુરેન્દ્રનગર તેમજ કચ્છના કેટલાક વિસ્તારો છે, માંડવી, ભુજ, ગાંધીધામ, રાપર આ બધા વિસ્તારો અને ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે, રાધનપુર, મહેસાણા, હિંમતનગર, ડુંગરપુર, ખેડબ્રહ્મા, પાલનપુર, થરાદ, ધાનેરા, આબુ રોડ આ બધા વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા છે। હવે મિત્રો, આગામી 21 તારીખ તેમજ 22 તારીખમાં પણ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે। ખાસ દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે તેમાં વરસાદની શક્યતા છે। 23 તારીખની અપડેટ જોઈએ તો 23 તારીખમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે તેમજ કચ્છના વિસ્તારો છે તેમાં સૌથી વધારે વરસાદની શક્યતા છે। સમગ્ર કચ્છ જિલ્લાની અંદર ખાવડા,
नलिया गांधीधाम आ बधा विस्तारों में अति भारे वरसाद पड़ी शके तो देवभूमि द्वारिका जामनगर मोरबी राजकोट जूनागढ़ पोरबंदर गीर सोमनाथ अमरेली बोटाद भावनगर आ बधा विस्तारों में पण भारे थी अति भारे वरसाद की शक्यता रहेली छे। अत्यारनी अपडेट जोईए मित्रों तो अत्यारे गुजरात उपर एक सिस्टम अही सक्रिय छे जेना कारणे गुजरातना मोटा भागना विस्तारों छे तेमा वरसाद आपणे जोवा मळे छे। तो अत्यारे जे बंगाळनी खाड़ीमांथी सिस्टम गुजरात सुधी पहोंची गई छे तो अत्यारे हाल बीजी पण एक सिस्टम डेवलप थयेली छे जे अपर एर साइक्लोनिक सर्क्युलेशन में से अत्यारे गुजरात उपर जे सिस्टम छे ते लो प्रेशर सिस्टम छे तो आगामी समय में 23 तारीख सुधी में बीजी सिस्टम पण गुजरात सुधी पहोंची शके छे अने गुजरातना जे विस्तारों छे जेमां सौथी वधारे असर करशे कारण के आ सिस्टम आ रीते बहु मोटी सिस्टम छे तेमज आ सिस्टमना कारणे पण गुजरातना केटलाक विस्तारों में भारे वरसाद पड़शे। अरबी समुद्र में पण एक यूएसी एटले के अपर एर साइक्लोनिक सिस्टम बनवानी छे। आगामी 24 तारीखनी अंदर आ सिस्टम अरबी समुद्र में पसार थई जशे त्यार पछी पण एक बंगाळनी खाड़ी में नवी सिस्टम 24-25 तारीख में बनवा जई रही छे जे आ सिस्टम अहीं डेवलप थई रही छे। आ सिस्टम बन्या पछी ते आगळ वधीने गुजरात में 28 तारीख थी लई અને 31 તારીખ સુધીમાં ભારે વરસાદ લાવી શકે છે। તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના મહત્વના બપોરના હવામાન સમાચાર। ફરી વખત મળશું નવી અપડેટમાં। જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્પ।